આજની રેસિપીની સ્ટાર્ટ આપણે વેજીટેબલ સ્ટોક કરીને કરીશું. આમાં કેપ્સિકમ છે, ટામેટા છે અને કોબી છે અને એ બધાને આપણે ક્રશ કરી લઈશું. તો ચોપ કરી લઈએ. વેજીટેબલ્સ ચોપ થઈને રેડી છે, હવે રેસીપી સ્ટાર્ટ કર. હા, હવે સૌથી પહેલા આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થવાની રાહ જોઈશું અને સાથે સાથે 1/4 ટીસ્પૂન જેટલું જીરું. મારા પ્રમાણે તો થઈ ગયું છે, તું જોઈ લે ને. થઈ ગયું છે, થઈ ગયું છે, જીરું ખીલી રહ્યું છે. હવે આગળ આપણે ભલે ને ગમે તેટલી વખત પુલાવ કે કોઈ પણ રેસીપી કેમ ના બનાવી હોય, કોન્ફિડન્સ તો હોય જ આપણને કે સારી જ બનશે. ને મને ખબર છે કે તતડી ગયું છે જીરું, પણ મમ્મી આજુબાજુમાં હોય તો પૂછીએ જ કે જોને થઈ ગયું છે, બરાબર છે. ઓકે, તો આગળની પ્રોસેસમાં આપણે હવે હિંગ લઈશું. હાફ ટીસ્પૂન હિંગ લઈશું. હવે હળદર લઈશું, એ પણ હાફ ટીસ્પૂન. હવે મિક્સ કરી લઈશું. એકવાર પ્રોપરલી મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર આ ચોપ્ડ વેજીટેબલ્સ એડ કરી દઈશું. હવે પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું. આ થઈ ગયું છે, હા થઈ ગયું. મરચું લઈશું, 2-3 ટીસ્પૂન મરચું જોઈશે. હવે ધાણા જીરું એડ કરશું, એ પણ 2 ટીસ્પૂન. હવે આ રેસીપીનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ પાઉંભાજી મસાલો યુઝ કરીએ છીએ, એ પણ 2 ટીસ્પૂન. કોઈ પણ રેસીપી સોલ્ટ વગર કે મીઠા વગર અધૂરી હોય, એનો એનો આવે જ નહીં, એ ટેસ્ટ હોય કે જે પણ હોય. સો આપણે એ પણ એડ કરી લઈએ, 2 ટીસ્પૂન જેવું. જેમ ઘરમાં મમ્મી ના હોય તો એની કમી વર્તાય, એમ આ મમ્મી જો ના હોય તો એની કમી વર્તાય. હવે બધું મિક્સ કરી લઈશ. મિક્સ કરી લઈએ. હા, ફાઇનલ સ્ટેજમાં હવે આપણે રાઈસ એડ કરી દઈએ. પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે પનીર એડ કરી લઈએ. અચ્છા, આમ તો તવા પુલાવમાં પનીર હોતું નથી, પણ આપણે પનીર તવા પુલાવ બનાવવાના છે. ઓકે, થોડી કોથમીર પણ જોડે એડ કરો. એડ કરો. મમ્મીને એમ પણ કોથમીર અને કોથમીરની દાંડીઓથી પ્રેમ બહુ છે. બહુ. તો પનીર તવા પુલાવ રેડી છે, સર્વ કરી લઈએ. બરાબર જ કરે છે સુરભીબેન, ટેન્શન નહીં લો. ઉપરથી થોડુંક કોથમીર લઈ લઈશું. મધર્સ ડે સ્પેશિયલ તવા પુલાવ રેડી છે. યસ.